હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ચેતનાની રસોઈ. આજે આપણે બનાવશું સ્વીટ ડીશ માલપુઆ, જેના ઇન્ગ્રીડિયન્ટ્સ છે 1 કપ ખાંડ, 1 કપ ઘઉંનો લોટ, 1 કપ પાણી, કેસર, ઇલાયચી પાવડર, જાયફળ પાવડર, પિસ્તા અને ખસખસ એ ગાર્નિશિંગ માટે છે અને બનાવવા માટે ઘી છે. તો સૌથી પહેલાં આપણે ખાંડ અને પાણીને ભેગા કરીને ઓગાળી લેશું. એક કપ ખાંડ છે, એ જ માપની વાટકી પ્રમાણે જે મેઝરમેન્ટ હોય એ જ મેઝરમેન્ટનું પાણી લીધેલું છે. બરોબર આને ઓગાળી દઈશું, જરાક પણ દાણો રહેવો જોઈએ નહીં આમાં. ખાંડ બરાબર ઓગળી જવા આવી છે, એની અંદર આપણે ઓગાળેલું કેસર છે એ અંદર નાખશું. આઠ થી 10 તાતરા જેટલું મેં કેસર લીધું છે. અડધી ચમચી, અડધી ટીસ્પૂન ઇલાયચી પાવડર છે ને 1/2 ટીસ્પૂન જાયફળ પાવડર છે. બધું બરાબર હલાવી દઈશું. હવે આપણે એની અંદર ઘઉંનો લોટ એડ કરશું. એક ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરશું. બરાબર હલાવી લેશું. બધું બરાબર એકરસ થઈ ગયું છે. હવે આને આપણે 1 કલાક માટે રેસ્ટ આપીશું અને પછી આપણે માલપુઆ ઘીમાં બનાવશું. તો ફ્રેન્ડ્સ, આપણે માલપુઆને 1 કલાક રેસ્ટ આપ્યો તો એ થઈ ગયો છે અને ઘી પણ ગરમ છે, તો આપણે માલપુઆ બનાવશું. એને બિલકુલ ધીમા ગેસે કરવા દેવાનું છે અને ઘી વધારે ગરમ નથી થવા દેવાનું. અને પેનમાં એને આપણે એકવાર મૂકીએ પછી એને હલાવવાનું નથી, એની મેળે ઉપર આવી જશે અને ધીરે ધીરે સરસ થઈ જશે.
એક બાજુ થઈ જાય એટલે આપણે એને ફેરવી લેશું. થોડા ગુલાબી થાય એવા બનાવશું આપણે. હવે બહાર લઈ લેશું, થઈ ગયું છે. એ જ્યારે ગરમ હોય ત્યારે જ એની ઉપર આપણે ખસખસ અને પિસ્તા લગાવી દઈશું. એ જ રીતે આપણે બીજા બનાવી લેશું. ઘી ઠંડુ થઈ જાય તો થોડીક વાર ગેસ ફાસ્ટ કરી શકાય, પણ જ્યારે મૂકવાનું હોય અંદર ત્યારે ક્યારેય પણ ગેસ ફાસ્ટ રાખવો નહીં અને ઘી એટલું ગરમ પણ ના હોવું જોઈએ. ત્યાં સરસ ગુલાબી થઈ ગયું છે, આપણે બહાર લઈ લેશું અને એમાં જાડી પણ ખૂબ સરસ પડે છે. તો ફ્રેન્ડ્સ, મેં બીજા પણ બનાવી લીધા છે અને એને સર્વિંગ પ્લેટમાં લઈ લીધા છે. તો રેડી છે શાહી માલપુઆ.